हेलो फ्रेंड्स, वेलकम टू एवरीवन। लास्ट लेक्चर में आपड़े ऑर्गेनिक एंड एनालिटिकल केमिस्ट्री 404 नू यूनिट 3 जे छे एनी अंदर आपड़े एक टॉपिक बाकी है तो फर्टिलाइजर्स एले खातरो। तो ऑर्गेनिक एंड एनालिटिकल केमिस्ट्री नी अंदर आपड़े ऑर्गेनिक पोर्शन जे छे ए कम्प्लीट करी नाख्यो छे। हवे जे तमारे बाकी छे एनालिटिकल केमिस्ट्री नो पोर्शन जे छे ए बाकी छे, जेमा एनालिसिस नी मेथड तमारे जे छे ए जोवानी छे। परंतु ए बन्ने वच्चेनो आ एक टॉपिक फर्टिलाइजर्स जे छे जे आजे आपड़े जोई लईए। तो फर्टिलाइजर्स एटले के खातरो जे छे ए तमारे सिलेबसनी अंदर भणवानुं छे, जे बहु नानो टॉपिक छे जेनी अंदर तमारे जोवानुं छे कि जुदा जुदा प्रकारना खातरो अने वनस्पतिनी अंदर ए खातरोनुं महत्व केवुं छे, बराबर ए तमारे सिलेबसनी अंदर पॉइंट छे। अने साथे यूरियानुं मेन्युफेक्चर एटले के यूरिया खातर जे छे एनुं औद्योगिक उत्पादन कई रीते थाय छे ए तमारे एक बहु नानो टॉपिक छे, परंतु बहु आपणे एम कहीए ने कि आईएमपी पोर्शन એ જે છે એ આ ફર્ટિલાઇઝર્સનું યુનિટ છે તમારું। તો આ ખાતર ફર્ટિલાઇઝર્સ યુનિટ જે છે એની અંદર તમને નાના નાના 2-3 માર્કના કે 4 માર્કના ક્વેશ્ચન પૂછાય એવા પોઈન્ટ ઘણા બધા આવેલા છે। અને એક મોટો ક્વેશ્ચન એવો બને છે કે યુરિયાનું ઔદ્યોગિક ઉત્પાદન સમજાવો, એ એક તમારો આઈએમપી ક્વેશ્ચન છે આની અંદર। અને નાના નાના પોઈન્ટ 4-5 માર્કના જે તમને પૂછાઈ શકે એવા પણ છે, સાથે 1-1 માર્કના અથવા તો વૈકલ્પિક પ્રશ્નો આમાંથી નીકળે એવું થિયોરિટિકલ યુનિટ તમારું છે। આપણે આગળના જે ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં જોયા બધા યુનિટ એ બધા કેવા, તો કે રિએક્શનવાળા, બરાબર, જેની અંદરથી 1-1 માર્કના ક્વેશ્ચન બહુ ઓછા મળે 1 અને 2 માર્કના। પરંતુ જે થિયોરિટિકલ યુનિટ હોય એમાંથી તમને 1 અને 2 માર્કના ક્વેશ્ચન પૂછાતા હોય, તો આની અંદરથી તમને ઘણા બધા 1-1, 2-2 માર્કના ક્વેશ્ચન પેપરની અંદર, જો પેપર સ્ટાઇલમાં હશે 1-2 માર્કના ક્વેશ્ચન, તો આમાંથી તમારે પૂછાય એવા ઘણા બધા છે। તો આપણે સ્ટાર્ટ કરીએ કે ફર્ટિલાઇઝર્સ એટલે શું અને એના પ્રકાર સમજાવો કે ખાતરો શું છે। તો આપણને ખાતરો જે છે એ મોટાભાગના બધા જે છે એ ખેતીવાડી સાથે મોટાભાગના સ્ટુડન્ટ બધા છે એ જોડાયેલા હશે, એટલે એમને ખાતરો શું છે એનો તો ખ્યાલ હશે જ, બરાબર, કે વનસ્પતિ જે છે એ વનસ્પતિને જરૂરી પોષક તત્વો જે છે એ શેમાંથી, તો કે ખાતરમાંથી મળી રહે છે। જેમ મનુષ્ય એટલે કે આપણા શરીરના વૃદ્ધિ અને વિકાસ માટે શેની પ્રોટીન અને વિટામિનની જરૂર હોય બોડીની, તો એવી જ રીતે વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ માટે, બરાબર, વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી પોષક તત્વો જે છે એ જરૂરી પોષક તત્વો એ ખાતરમાંથી મેળવતા હોય છે, બરાબર। તો તમને ખ્યાલ છે કે આપણે વનસ્પતિ જે છે એના વિકાસ માટે ખાતરો જે છે જુદા જુદા પ્રકારના ખાતરો એનો યુઝ કરતા હોઈએ છીએ। તો આપણે જોઈએ કે ફર્સ્ટ ક્વેશ્ચન જે છે એ ખાતરો એટલે શું અને તેના પ્રકાર સમજાવો, આ જે છે તેના પ્રકાર સમજાવો એ જ તમારે મેઇન ટોપિક આ યુનિટનો છે, કે જુદા જુદા પ્રકારના ખાતરો વિશે માહિતી આપો, બરાબર। તો આપણે ફર્સ્ટ ઓફ ઓલ એની ડેફિનેશન જોઈએ કે ખાતરો એટલે શું અને પછી એના પ્રકાર વિશે માહિતી મેળવીએ। તો વનસ્પતિ અથવા પાકને જરૂરી પોષક તત્વોની અછત નિવારવા માટે સંયોજન સ્વરૂપે ઉમેરવામાં આવતા પદાર્થોને ખાતર કહેવામાં આવે છે, બરાબર। આપણે એવું પણ કહી શકીએ કે વનસ્પતિની વૃદ્ધિ અને વિકાસ માટે વનસ્પતિને જરૂરી એવા પોષક તત્વોની અછત નિવારવા માટે જે સંયોજન સ્વરૂપે પદાર્થ ઉમેરવામાં આવે છે તેને આપણે ખાતર કહી શકીએ। તો ખાતરની અહીંયા તમારી પાસે 2 વ્યાખ્યા આવી ગઈ, 2 ડેફિનેશન આવી ગઈ, કઈ, તો કે ફર્સ્ટ જે છે એ વનસ્પતિ અથવા પાકને જરૂરી પોષક તત્વોની અછત નિવારવા માટે સંયોજન સ્વરૂપે ઉમેરવામાં આવતા પદાર્થોને ખાતર કહેવામાં આવે છે। બીજી ડેફિનેશન લખવી હોય તો લખી લેજો, નોટ કરી લેજો, કે વનસ્પતિ અથવા પાકની વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી પોષક તત્વો, બરાબર, જરૂરી પોષક તત્વોની અછત નિવારવા માટે સંયોજન સ્વરૂપે વપરાતા પદાર્થોને ખાતર તરીકે ઓળખવામાં આવે છે। તો અહીંયા તમને ડેફિનેશન સમજાઈ ગઈ હશે, સાથે સાથે બધાને ખાતર એટલે શું એનો આઈડિયા પણ હશે જ, બરાબર, જુદા જુદા ખાતરો
તમારાના માઇન્ડમાં જ્યારે એકાદા બે ખાતરના નામ યાદ હોય કે યુરિયા ને ડીએપી ને ફોસ્ફેટ ખાતર ને એવા બધા નામ યાદ હોય, પરંતુ હવે આપણે ખાતરનું યુનિટ ભણીએ છીએ એટલે ઓલ ટાઈપના ખાતર જે છે એનો સમાવેશ આ યુનિટની અંદર થઈ જશે. તો આપણે ફર્સ્ટ ઓફ ઓલ એના પ્રકાર જોઈએ તો પોષક તત્વો જે છે એના બે પ્રકાર છે, બરાબર. પોષક તત્વ એટલે કે વનસ્પતિને જરૂરી એવા પોષક તત્વ કયા કયા, તો કે નાઇટ્રોજન, ફોસ્ફરસ, સલ્ફર, પોટેશિયમ, આ બધા જ પોષક તત્વ જે છે એને બે પ્રકારમાં વિભાજિત કરવામાં આવે છે. બે પ્રકારના પોષક તત્વ છે. તો કયા કયા પોષક તત્વ, તો કે મુખ્ય પોષક તત્વ અને સહાયક પોષક તત્વ. તો મુખ્ય પોષક તત્વ કોને કહેવાય અને સહાયક પોષક તત્વ કોને કહેવાય? તો ફર્સ્ટ તમને પોષક તત્વ એટલે શું, તો કે વનસ્પતિની વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી પોષક તત્વ, જેમ કે મનુષ્યના બોડીના વિકાસ માટે જરૂરી એવું પ્રોટીન અને વિટામિન્સ, બરાબર. એવી જ રીતે વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી એવા પોષક તત્વ, ઈ પોષક તત્વના બે પ્રકાર પાડવામાં આવેલા છે, મુખ્ય પોષક તત્વ અને સહાયક પોષક તત્વ. તો મુખ્ય પોષક તત્વની અંદર નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ આ જે છે એ મુખ્ય પોષક તત્વ. તો તમને એમ થશે કે એ શું મુખ્ય પોષક તત્વ અને સહાયક પોષક તત્વ? તો કે મુખ્ય પોષક તત્વ એટલે વનસ્પતિને વૃદ્ધિ અને વિકાસ માટે કમ્પલસરી એને આ પોષક તત્વની જરૂર પડે છે, એને આપણે મુખ્ય પોષક તત્વ કહેવાય. અને સહાયક પોષક તત્વ એટલે કે જો વનસ્પતિને એવા પોષક તત્વ કે જે વનસ્પતિને કમ્પલસરી જરૂરી ન પણ હોય, પરંતુ જો એની અછત હોય, બરાબર, થોડા ઘણા પ્રમાણમાં એ મનુષ્યના બોડીમાં જરૂરી, વનસ્પતિને થોડા પ્રમાણમાં જરૂરી હોય પરંતુ એની અછત જે છે એ ક્યારેક નુકસાન માટે હોય, બરાબર, એટલે કે વનસ્પતિને સહાયક પોષક તત્વ એટલે એવા કે કમ્પલસરી વનસ્પતિને જરૂરી ન હોય, બરાબર, એનું પ્રમાણ જે છે ઓછું હોય તો બી ચાલે, અને ઓછું પ્રમાણ જે છે એ ઓછા પ્રમાણની અંદર વનસ્પતિ પોતે ચલાવી લેતી હોય તો એને આપણે સહાયક પોષક તત્વ કહીએ છીએ. તો બે પ્રકારના પોષક તત્વમાં મુખ્ય પોષક તત્વ અને સહાયક પોષક તત્વ. મુખ્ય પોષક તત્વ એટલે કમ્પલસરી વનસ્પતિને જરૂરી હોય એવા તત્વ, અને સહાયક પોષક તત્વ એટલે કે જરૂરી ન હોય પરંતુ એના વૃદ્ધિ અને વિકાસમાં સહાયક થતા હોય, મદદરૂપ થતા હોય એના વૃદ્ધિ અને વિકાસ માટે, તો એને આપણે સહાયક પોષક તત્વ કહીએ છીએ. તો નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ જે છે એ વનસ્પતિના મુખ્ય પોષક તત્વ છે કે જે કમ્પલસરી વનસ્પતિને જરૂરી જ છે. જો વનસ્પતિ તમે છોડ ઉગાવો છો ત્યારથી જ એને નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમની જરૂર પડે છે, અને આ નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ જે છે મુખ્ય પોષક તત્વ એ વનસ્પતિને કઈ રીતે મદદરૂપ થાય છે તો એની આપણે માહિતી મેળવીએ. તો નાઇટ્રોજન જે છે, નાઇટ્રોજન, બરાબર, તો તમને એક ઉદાહરણ આપું આપણા જ બોડીનું કે મનુષ્યનું બોડી જે છે, બરાબર, એના વિકાસ માટે આપણે એવું કહીએ છીએ કે પ્રોટીન જે છે કમ્પલસરી જરૂર પડે. જો મનુષ્યના બોડીનો વિકાસ થતો હોય તો એમાં કમ્પલસરી શેની જરૂર પડે? તો કે પ્રોટીનની જરૂર પડે. એવી જ રીતે તો વનસ્પતિની અંદર જો નાઇટ્રોજન પોષક તત્વ ન હોય તો વનસ્પતિ જે છે એનો વિકાસ શક્ય નથી, બરાબર. તો આ મુખ્ય પોષક તત્વની અંદર નાઇટ્રોજન કઈ રીતે સહાય થાય છે? તો કે વનસ્પતિની વૃદ્ધિ માટે નાઇટ્રોજન ખૂબ જરૂરી છે. મેં તમને કીધું કે વનસ્પતિનો છોડ જે છે એના વૃદ્ધિ અને વિકાસ માટે નાઇટ્રોજન ખૂબ જ જરૂરી છે. કઈ રીતે જરૂરી છે? તો કે આ તત્વ વનસ્પતિના કોષો એટલે કે વનસ્પતિનો કોષ જે છે અથવા તો ક્લોરોફિલના એટલે કે વનસ્પતિના પાંદડાઓ જે છે એમાં લીલા કણના વિકાસ માટે નાઇટ્રોજન ખૂબ જરૂરી છે. એટલે આપણે એવું કહી શકીએ કે વનસ્પતિમાં ક્લોરોફિલના વિકાસ માટે શેની જરૂર પડે છે? નાઇટ્રોજનની જરૂર પડે છે. અથવા તો તમે એવું કહી શકો કે પાંદડાના વિકાસ માટે અથવા તો પાંદડાઓના લીલા કણોના વિકાસ માટે નાઇટ્રોજન તત્વ ખૂબ જરૂરી છે. અથવા તો તમે એવું કહી શકો ફોટોપ્લાઝમાની બનાવટમાં પુષ્કળ પ્રમાણમાં નાઇટ્રોજન જરૂરી છે. હવે ફોટોપ્લાઝમા શું છે? તો કે ફોટોપ્લાઝમા એટલે તમે પ્રકાશ ફોટો
फोटो एटले कि प्रकाश, बराबर। प्रकाश संश्लेषण की प्रक्रिया तमने खबर हे कि वनस्पति जे छे ए क्लोरोफिल नी मदद द्वारा प्रकाश संश्लेषण की क्रिया करी पोतानो खोराक जाते बनावे छे, एवं आपणे भणीने आव्या छे। तो आ फोटोप्लाज्मा एटले कि प्रकाश संश्लेषण की घटना जे छे एमां पुष्कळ प्रमाण में नाइट्रोजन जरूरी छे, एटले कि क्लोरोफिल जे छे, क्लोरोफिल प्रकाश संश्लेषण की प्रक्रिया द्वारा वनस्पति क्लोरोफिल नी मदद द्वारा पोतानो खोराक जाते बनावे छे। ए खोराक बनावा माटे नाइट्रोजन जे छे ए पुष्कळ प्रमाण में जरूरी छे। तो तमने ख्याल आवी गयो के वनस्पति जे छे एना वृद्धि अने विकास माटे नाइट्रोजन मुख्य पोषक तत्व छे। ए सिवाय नाइट्रोजन क्या जरूरी छे? तो के आ पोषक तत्वोनुं पूरतुं प्रमाण घाटा लीला पांदड़ावाळी रस अने गर्भमांथी भरपूर वनस्पति बनावे छे, बराबर। जो नाइट्रोजननुं प्रमाण वनस्पति ने व्यवस्थित रीते न मळे तो एना लीला घाटा लीला पांदड़ावाळी वनस्पति बने नहीं, तथा वधु प्रमाणमां नाइट्रोजनयुक्त घासचारो पोषणक्षम बनावे छे। एटले घणी वखत घासचारो, बराबर, घासचारो एटले के तमे पेला एनिमल्स माटे एटले के भैंस अने गाय माटे स्पेशली घास अने चारो जे उगावता होय एनी अंदर जो नाइट्रोजन ओछा प्रमाणमां होय तो ए पोषणक्षम बने नहीं। जो वधारे प्रमाणमां तमे नाइट्रोजननो उपयोग करो तो ए पोषणक्षम बने अने जे प्राणी खाय छे एटले के गाय अने भैंसने तमे घास चारो खवडावो छो तो एने वधारे पोषण एमांथी मळी रहे एना माटे थई नाइट्रोजन खूब ज जरूरी छे। तो तमने ख्याल आवी गयो के नाइट्रोजनयुक्त जो खातर तमे नाखो एटले वनस्पति ने बहु बधु फायदाकारक छे। हवे मुख्य पोषक तत्वनी अंदर नाइट्रोजन अने बीजू फॉस्फरस, तो फॉस्फरस जे छे ए फॉस्फरस वनस्पति ने कई रीते उपयोगी छे? तो कि फॉस्फरस वनस्पतिना मूल अने मूल तंतु ने वधारे छे, बराबर। वनस्पतिना मूल अने मूल तंतु ने वधारे छे। तो तमने एम थशे कि आ मूल अने मूल तंतु ने वधारी ने शुं करवा? तो घणी वखत एवी वनस्पति होय छे के जेना मूल छे ए छिछरा एटले के ऊपर छला होय छे, जमीनना ऊंडाण सुधी मूळ पहोंचेला होता नथी अने क्यारेक वरसाद ओछा वरसादने कारणे वनस्पति जे छे सुकाई जती होय अने एवुं बधुं थतुं होय। तो जो एवी वनस्पतिने फॉस्फरसयुक्त ખાતર નાખવામાં આવે તો એ ફોસ્ફરસના લીધે એના મૂળ તંતુ મૂળ અને મૂળ તંતુનો વિકાસ સારો એવો થાય છે અને જો કદાચ ઓછા વરસાદ અને ઉનાળામાં, ખાસ કરીને ઉનાળામાં કે જ્યારે વધારે પાણીની જરૂર હોય વનસ્પતિને, ત્યારે જો એના મૂળ જમીનના ઊંડાણ સુધી વિસ્તરેલા હશે તો એ ફોસ્ફરસ જે છે એ વનસ્પતિના મૂળને ઊંડાણ સુધી વિસ્તરેલા કરશે અને એ પાણીનું શોષણ કરી શકશે। તો ઉનાળા જેવી ગરમીની સિઝનમાં પણ વનસ્પતિ પોતે એનો એના શરીરનો વિકાસ જે છે, વનસ્પતિનો વિકાસ જે છે એ થતો રહેશે, રૂંધાશે નહીં, એટલે કે વનસ્પતિ સૂકી થઈ જશે નહીં। એટલા માટે મૂળ અને મૂળ તંતુને વધારે છે, બરાબર। અને એના પછી તમને જુઓ તો કે પ્રાણી અને પોષક તત્વો મેળવી શકે છે, એટલે કે વધારે વનસ્પતિના મૂળ વિસ્તરેલા હશે તો વનસ્પતિ વધુ પ્રમાણમાં પાણી અને પોષક તત્વો જમીનમાંથી શું કરી શકશે, મેળવી શકશે। એ સિવાય ફોસ્ફોપ્રોટીન જેવા ન્યુક્લિયોપ્રોટીનની બનાવટમાં પણ મદદરૂપ થાય છે। ફોસ્ફોપ્રોટીન અને ન્યુક્લિયોપ્રોટીન જે છે એની બનાવટમાં પણ ફોસ્ફરસનો ઉપયોગ થાય છે। એ સિવાય તો કે પાકમાં ફૂલ બેસવાની ક્રિયા તથા પરિપક્વતા ઝડપી બનાવી થડને મજબૂત બનાવે છે। હવે જુઓ વનસ્પતિની અંદર ફૂલ બેસવાની ક્રિયા જે છે એ બહુ ખાસ છે, બરાબર, કે વનસ્પતિની અંદર ફૂલ બેસવાની ક્રિયા હોય અને ફૂલમાંથી ઘણી વખત ફળ બનતું હોય। તમે ઉદાહરણ તરીકે હું તમને કહું તો દાડમ, બરાબર, દાડમડી જે છે એની અંદર, દાડમની અંદર તમને ખ્યાલ હશે કે ફૂલ બેસે પછી એની અંદર ફળ આવવાની ક્રિયા ચાલુ થાય, તો આ ફૂલ બેસવાની ક્રિયા માટે ફોસ્ફરસ ખૂબ જરૂરી છે, બરાબર। એ સિવાય તો કે વનસ્પતિના થડને મજબૂત બનાવે છે તથા છોડને શક્તિશાળી બનાવવા માટે ફોસ્ફરસ જે છે એ ખૂબ જરૂરી છે, એટલે કે વનસ્પતિને શક્તિશાળી બનાવવા માટે એટલે કે જમીન ઉપર વનસ્પતિને ટકી રહેવા માટે કોણ જરૂરી છે?
फॉस्फरस वधारे प्रमाण में जरूरी छे। तो आ जे छे फॉस्फरस नु महत्व छे। ए सिवाय फॉस्फरस जे छे ए वनस्पति नी क्लोरोफिल नी कार्यक्षमता वधारे छे, परिणामे छोड़ ने रोगो सामे वधारे प्रमाण में प्रतिकार मळे छे। बराबर, फॉस्फरस जे छे रोग सामे रोग प्रतिकारक शक्ति नो पण शुं करे छे, वधारो करे छे वनस्पति नी रोग प्रतिकारक शक्ति। बराबर, फॉस्फरस खातरनी असर वनस्पति पर तात्कालिक थती नथी, એની અસર તાત્કાલિક થતી નથી, તો કે થોડા સમય પછી થાય છે। અને જો ફોસ્ફરસનું પ્રમાણ ઓછું હોય તો છોડની વૃદ્ધિ અટકે છે તથા વનસ્પતિના પાન તથા થડ જાંબુડિયો રંગ ધારણ કરે છે। લીલો રંગ ધારણ કરવાના બદલે કેવો, તો કે જાંબુડિયા રંગના થઈ જાય છે। એટલે કે વનસ્પતિની અંદર ફોસ્ફરસયુક્ત જો તમારે ખાતર નાખવું હોય તો એને તમારે થોડા સમય પહેલેથી નાખવું પડે। બરાબર, તમને ખ્યાલ હશે કે અમુક ખાતર એવા હોય કે જે આપણે વનસ્પતિને વાવી ન હોય એ પહેલાં આપણે ખાતર નાખી દેતા હોઈએ, એટલે કે વનસ્પતિને ફળદ્રુપ બનાવી દે, અને જ્યારે વનસ્પતિને જરૂર હોય ત્યારે એને ડાયરેક્ટ એ પોષક તત્વ જે છે અંદરથી એને મળી જાય જમીનમાંથી। એટલા માટે થઈ એને થોડા સમય પહેલાં જમીનની અંદર નાખી દેવામાં આવે છે। તો આજે છે ફોસ્ફરસની તમને ઉપયોગિતા થઈ। એના પછી આપણે પોટેશિયમની વાત કરીએ, તો પોટેશિયમ પણ મુખ્ય પોષક તત્વ છે। તો પોટેશિયમ તત્વ ફળના તથા પાનના વિકાસ અને થડના મધ્યભાગના વિકાસમાં ઉપયોગી છે। બરાબર, વનસ્પતિનું ફળ અને પાન એના વિકાસ માટે પોટેશિયમ જરૂરી છે। વધારે પડતા નાઇટ્રોજનની નુકસાનકારક અસરને ઓછી કરે છે। જુઓ, હવે એવું કહે છે કે ક્યારેક તમે ખાતર નાખતા હોય તો વનસ્પતિને નાઇટ્રોજનયુક્ત ખાતર તમે વધારે પ્રમાણમાં નાખી દીધું તો એ પણ કેવું હોય, તો કે નુકસાનકારક હોય। તો ક્યારેક તમને એવું લાગે કે વનસ્પતિને નાઇટ્રોજનયુક્ત ખાતરની ઇફેક્ટ દેખાય છે, એટલે કે વનસ્પતિ બળી જાય છે, એવું બધું થવા માંડ્યું હોય, તો તમારે શું કરવાનું, એની અંદર પોટેશિયમયુક્ત ખાતર તમે નાખી દો, એટલે નાઇટ્રોજનનું નુકસાન હોય જે એની અસરને કેવી કરી દે, ઓછી કરી દે, તથા પ્રકાશ સંશ્લેષણમાં ક્લોરોફિલના વિકાસમાં ઉપયોગી છે। એટલે કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા ક્લોરોફિલ જે છે પોતાનો વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે, એના વિકાસ માટે પણ પોટેશિયમ જે છે એ ઉપયોગી છે। જો છોડને પોટેશિયમની અછત હોય તો કેટલાક પાન ઉપરના ભાગમાં સફેદ પીળા કે લાલાશ પડતા કથ્થાઈ રંગના ટપકા જોવા મળે છે। સામાન્ય રીતે આવું મકાઈ અને કપાસ અને તમાકુના છોડની અંદર જોવા મળે છે। શું કહે છે, તો કે જો પોટેશિયમનું પ્રમાણ ઓછું હોય અને એની એની કમી હોય પોટેશિયમની, તો શું થાય, તો કે વનસ્પતિ જે છે એના પાંદડા ઉપર સફેદ પીળા કે લાલાશ પડતા કથ્થાઈ રંગના ડાઘા જોવા મળે, અને એ ખાસ મકાઈ અને કપાસ તમાકુ જેવા છોડની અંદર જોવા મળતું હોય છે। તો આપણે મુખ્ય પોષક તત્વની અંદર વાત કરી નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ। ક્યારેક આ આઈએમપી ક્વેશ્ચનની અંદર તમને પૂછાઈ જતો હોય કે ખાતર એટલે શું, મુખ્ય પોષક તત્વ સમજાવો, અથવા વનસ્પતિમાં મુખ્ય પોષક તત્વનું મહત્વ સમજાવો, તો તમારે આજે છે ત્રણે ત્રણ પોષક તત્વ સમજાવવાના રહે। આના પછી આપણે સહાયક પોષક તત્વની વાત કરીએ, તો સહાયક પોષક તત્વ તરીકે કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સલ્ફરનો ઉપયોગ થાય છે। હવે સહાયક પોષક તત્વ એટલે તમને ખ્યાલ આવ્યો કે વધારે પ્રમાણમાં જરૂર નથી, પરંતુ એની અછત પણ જે છે એ ક્યારેક નુકસાનકારક હોય। બરાબર, તો આ સહાયક પોષક તત્વની અંદર આપણે કેલ્શિયમની વાત કરીએ, તો કોષની દિવાલો જરૂરી દબાણ સહન કરી શકે તેવી બનાવવા માટે કેલ્શિયમ અત્યંત જરૂરી છે। હવે કોષની દિવાલને મજબૂત બનાવવા માટે કેલ્શિયમનો ઉપયોગ થાય, શા માટે એની દિવાલ મજબૂત બનાવવી, તો કે ક્યારેક ચોમાસું જેવી સિઝનની અંદર વનસ્પતિને વધારે પડતું પાણી ન લાગી જાય, એટલે કે વનસ્પતિ પોતે જે છે એ પાણી જમીનમાંથી પાણી જે છે એ એબ્સોર્બ કરતી હોય, શોષણ કરતી હોય પાણીનું, ત્યારે ચોમાસા જેવી સિઝનની અંદર શું થાય, તો કે વધારે પડતું પાણી જે છે વનસ્પતિ એબ્સોર્બ કરી લે અને એના કોષો જે છે એની દિવાલો તૂટી જાય। બરાબર, કોષોની અંદર ભરપૂર પ્રમાણમાં પાણી ભરાઈ જાય અને એની દિવાલો તૂટી જાય, એવું ન થાય એના માટે થઈ અને કેલ્શિયમ જરૂરી છે। તો આપણને એક પોઈન્ટ અહીંયાથી મળ્યો કે કેલ્શિયમ યુક્ત ખાતર ક્યારે આપણે એડ કરવું જોઈએ, તો કે જો વધારે પડતો વરસાદ પડતો હોય ત્યારે તમે કેલ્શિયમયુક્ત ખાતર નાખી દો, તો એ ખાતર જે છે એ વનસ્પતિની અંદર જઈ એની દિવાલો જે છે એને મજબૂત કરે, એટલે કે વનસ્પતિને બહુ જ વરસાદ હોય એવી સિઝનમાં ટકી રહેવા માટે મદદ કરે છે, કોણ, તો કે કેલ્શિયમ।
बराबर। आ उपरांत आ तत्व द्वारा जमीन की एसिडिकता घटे छे, कैल्शियमनी अछत ने लीधे नवा पाननो नाश थाय छे अने छोड़नी वृद्धि थती नथी, तथा पाननी धार परना भाग में पीला अथवा कथाई रंगना टपका जोवा मळे छे। जो कैल्शियमनी अछत हशे तो शुं थशे, तो के नवा पाननो विकास नहीं थाय, एटले के नवा पाननो नाश थशे अने छोड़नी वृद्धि थती अटकी जशे, एनी वृद्धि थशे नहीं, अने एना पान जे छे एनी धार उपर जुदा जुदा रंगना तमने टपका जोवा मळशे, कथाई रंगना अने एवा टपका रंग जुदा जुदा रंगना तमने टपका जोवा मळशे, जे शुं बतावे छे के वनस्पति ने वधारे पड़तुं पाणी लागी गयुं छे अने एने कैल्शियमनी अछत छे। बराबर। एना पछी आपणे मेग्नेशियमनी वात करीए, तो कि क्लोरोफिलनी रचना माटे आ तत्व बहु ओछा प्रमाणमां जरूरी छे। बराबर। क्लोरोफिलनी रचना माटे मेग्नेशियमनी कोई जरूर नथी, परंतु तेनी गैरहाजरीमां क्लोरोफिल बराबर बनतुं नथी। बराबर। खबर छे, घणी वक्त एवुं होय, तमने एक सादुं उदाहरण आपूं के अमुक व्यक्ति होय एनी हाजरी छे महत्वनी होय, पण जो ए व्यक्ति न होय तो एना विषय एना एना वगर घणु बधुं काम पण अटकी जतुं होय। बराबर। एवुं आ मेग्नेशियमनुं काम छे કે વનસ્પતિમાં ક્લોરોફિલની રચના નથી કરતું, પરંતુ ક્લોરોફિલ બરાબર એની ગેરહાજરીમાં સરખું બનતું પણ નથી, જો એની હાજરી હશે તો વ્યવસ્થિત બનશે, એટલે કે મેગ્નેશિયમની એવી ખાસિયત છે। એ સિવાય તો કે મેગ્નેશિયમની અછત વનસ્પતિના પાન પર લાલ કે પીળો રંગ ઉત્પન્ન કરે છે, લાલ અને પીળા રંગના ટપકા જોવા મળે પાન ઉપર તો એ મેગ્નેશિયમની અછત બતાવે છે, જે શરૂઆતમાં પાનની ધાર ઉપર અને ધીમે ધીમે પાનની નસો અને વચ્ચેના ભાગમાં દેખાય છે। બરાબર। એટલે જુદા જુદા રંગના ટપકા જોવા મળે તો એ મેગ્નેશિયમની અછત જોવા મળે છે। મોટાભાગના ખાતરોમાં કેલ્શિયમ ઉપરાંત મેગ્નેશિયમ હોય છે, અને મેગ્નેશિયમને ખાતર તરીકે અલગથી ઉમેરવામાં આવતું નથી। બરાબર। કેલ્શિયમ મેગ્નેશિયમ જે છે એ સહાયક પોષક તત્વ છે, એટલે કે એનું પ્રમાણ જે છે એ જરૂરી છે, પરંતુ એ જે છે મેગ્નેશિયમ એ કમ્પલસરી જરૂરી છે, પરંતુ ઓછા પ્રમાણમાં, એટલે આપણે સ્પેશિયલી આપણે કેમ નાઇટ્રોજનયુક્ત ખાતર નાખીએ છીએ, બરાબર, કે યુરિયા નાખીએ છીએ, તો એ જે છે એવી રીતે કોઈ મેગ્નેશિયમનું ખાતર નાખવામાં નથી આવતું, પરંતુ જો નાઇટ્રોજનયુક્ત ખાતર તમે નાખતા હોય એની અંદર થોડા ઘણા પ્રમાણમાં મેગ્નેશિયમનો ભેળસેળ કરીને તમે એનો ઉપયોગ કરતા હોય છે। બરાબર। એના પછી આપણે સલ્ફરની વાત કરીએ, તો સલ્ફર પણ એક સહાયક પોષક તત્વ છે। હવે સહાયક પોષક તત્વ, તો કે વનસ્પતિ કોષોના જીવન રચનામાં સલ્ફર એ આવશ્યક ઘટક તત્વ છે, અને અકાર્બનિક પદાર્થોના સલ્ફરમાંથી મળે છે। સલ્ફરની અછત પાનને પીળા બનાવે છે। તો આ સહાયક પોષક તત્વની વાત થઈ। જુઓ, હવે આ ત્રણેય આપણે સહાયક પોષક તત્વ જોયા, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સલ્ફર, તમને ત્રણેય યાદ રહી ગયા। એ ત્રણેયનું કામ શું છે, તો કે એ થોડા ઘણા પ્રમાણમાં જરૂરી છે, પરંતુ એની અછતના લીધે વનસ્પતિ ઉપર જુદા જુદી રંગના રોગ જોવા મળે છે, એટલે એ જે છે એનું પ્રમાણ જરૂરી છે। એની પહેલાંના આપણે મુખ્ય પોષક તત્વ જોયા, એ કમ્પલસરી વનસ્પતિના વિકાસ માટે જરૂરી છે, કેલ્શિયમ, અને મુખ્ય પોષક તત્વમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ અને ફોસ્ફરસ, નાઇટ્રોજન, પોટેશિયમ અને ફોસ્ફરસ ત્રણેય મુખ્ય પોષક તત્વ, અને સહાયક પોષક તત્વ તરીકે કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સલ્ફર। તો આ છએ છ જે છે, ઘણી વખત તમને 5-7 માર્કની અંદર ક્વેશ્ચન પૂછાય કે ખાતરો એટલે શું, અને મુખ્ય પોષક તત્વ અને સહાયક પોષક તત્વ વિશે માહિતી આપો, ત્યારે તમારે આ છએ છ જે છે એ તમારે સમજાવવાના રહે। આના પછીનું આપણે ક્વેશ્ચન જોઈએ। હવે છે એક ખાતર તરીકે વપરાતા પદાર્થો માટેની અનિવાર્ય બાબતો, તો કે અમુક ખાતરો જે છે એની અનિવાર્ય બાબતો છે કે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ, કેલ્શિયમ વગેરે જેવા તત્વો છે એ ધરાવતા પદાર્થોને સીધે સીધા ખાતર તરીકે વાપરી શકાતા નથી, પરંતુ તેઓનો ઉપયોગ કરતા પહેલાં નીચેની બાબતોનો ધ્યાન રાખવાનું છે। શું ધ્યાન રાખવાનું છે, તો કે જે તે ખાતરમાંનું તત્વ વનસ્પતિને સરળતાથી મળી રહેવું જોઈએ। ખાતર તરીકે આપણે બધા તત્વ યુઝ તો કરીએ છીએ, નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ, કેલ્શિયમ વગેરે, પરંતુ એની અંદર અમુક ખાસિયત હોવી જોઈએ, અમુક અનિવાર્ય
અનિવાર્ય બાબતો હોવી જોઈએ. કેવી? તો કે એ સીધે સીધું વનસ્પતિને સરળતાથી મળી રહેતું હોવું જોઈએ. સંયોજન પાણીમાં સરળતાથી દ્રાવ્ય થઈ જતું હોવું જોઈએ. જો પાણીમાં અદ્રાવ્ય પદાર્થ હશે, ખાતર હશે, તો એ શું થશે? તો કે જમીનમાં પડ્યું રહેશે અને વનસ્પતિ એનો ઉપયોગ કરી શકશે ને. એટલે કે પાણીના સંપર્કમાં આવતા એ ઝડપથી શું થઈ જવું જોઈએ? દ્રાવ્ય થઈ જવું જોઈએ. પછી ખાતર તરીકે વપરાતો પદાર્થ સ્થિર હોવો જોઈએ, બરાબર, જેથી વૃદ્ધિ પામતા છોડને લાંબા સમય સુધી ઉપલબ્ધ બની શકે. કેવો હોવો જોઈએ? સ્થિર. હવે માનો કે આપણે યુરિયા યુઝ કરીએ છીએ, તો યુરિયાને આપણે જમીનમાં નાખ્યું અને જમીનના બીજા બધા તત્વ સાથે પ્રક્રિયા કરી અને બીજી રિએક્શન કરી લેતું હોય, તો એવું આપણે ખાતરની જરૂર છે નહીં. એટલે કે લાંબા સમય સુધી એ પોતે સ્થિર હોવો જોઈએ અને એની વૃદ્ધિ પામતા છોડને લાંબા સમય સુધી ઉપલબ્ધ બની શકે, બરાબર. એટલે લાંબા સમય સુધી એ જે છે એ પોતે વનસ્પતિને મળી શકે એના માટે થઈને. પછી બીજી શું છે? તો કે ખાતર તરીકે ઉમેરવામાં આવતો પદાર્થ સસ્તો હોવો જોઈએ. જો બહુ મોંઘો વસ્તુ હશે અને તમે એને જમીનમાં ઉમેરી દેશો તો એ તમારા પૈસા વેસ્ટ જશે. પરંતુ ખાતર તરીકે વપરાતો પદાર્થ કેવો? તો કે સરળતાથી મળી રહેવો જોઈએ અને ખૂબ જ સસ્તો હોવો જોઈએ, બરાબર. સસ્તો હશે તો આપણે એને જમીનમાં નાખશું, તો આપણે એનો ઉપયોગ કરશું. પરંતુ જો બહુ મોંઘું હશે તો આપણે એમ કહીશું કે એટલું બધું મોંઘું કઈ રીતે લેવું, તો આપણે એને લઈ શકશું નહીં, બરાબર. એ સિવાય તો કે ખાતર તરીકે ઉમેરવામાં આવતો પદાર્થ જમીન અને છોડને નુકસાન ન થતો હોવો જોઈએ, એટલે કે નુકસાનકારક ન હોવો જોઈએ. તો કે અનિવાર્ય બાબતો ક્યારેક તમને 1-2 માર્કમાં પૂછી નાખે તો યાદ રાખવાની કે ફર્સ્ટ, નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ અને કેલ્શિયમ વગેરે તત્વો જે છે એ સીધે સીધા ખાતર તરીકે વપરાતા વાપરી શકતા નથી, પરંતુ એનો ઉપયોગ જે છે એ અમુક અનિવાર્ય બાબતોને આધારે આપણે કરતા હોઈએ છીએ. તો જેમાંનું ખાતરમાંનું તત્વ વનસ્પતિને સરળતાથી પ્રાપ્ત થવું જોઈએ, વનસ્પતિને સરળતાથી પ્રાપ્ત થવું જોઈએ, પાણીમાં સરળતાથી દ્રાવ્ય થતું હોવું જોઈએ, ખાતર તરીકે વપરાતો પદાર્થ સ્થિર હોવો જોઈએ. પછી તો કે લાંબા સમય સુધી ઉપલબ્ધ રહેવો જોઈએ, ખાતર તરીકે ઉમેરવામાં આવતો પદાર્થ સસ્તો હોવો જોઈએ અને વનસ્પતિ અને જમીનને નુકસાન કરતો ન હોવો જોઈએ. આ એટલે એની અનિવાર્ય બાબતો છે. હવે આપણે ખાતરનું વર્ગીકરણ જોઈએ. તો ખાતરનું વર્ગીકરણ જે થોડુંક આપણે સ્પીડી લેશું, કેમ કે બહુ બધું આ જે છે તમે ઓલરેડી જાણો છો બધું, કે કુદરતી ખાતર કોને કહેવાય, છાણિયું ખાતર કોને કહેવાય, આવું બધું જે છે તમે ઓલરેડી જોઈને આવેલા છો ને, આવું બધું તમને ઓલરેડી ખ્યાલ હોય આપણને, બરાબર. એટલા માટે આને થોડુંક આપણે સ્પીડી લઈ લેશું, કેમ કે આપણે થોડુંક આનું કેમેસ્ટ્રી પણ સાથે સમજવાનું છે અને આ જે ખાતર જે છે એનું ઉપર છેલ્લું નોલેજ તો તમને બધાને ખ્યાલ હોય કે છાણિયું ખાતર કોને કહેવાય, કુદરતી ખાતર કોને કહેવાય, એવા બધા તો તમને પોઈન્ટ ખ્યાલ હોય. પરંતુ જો એનું કેમેસ્ટ્રી તમે આગળ સમજો વધારે, તો આપણે એમાં વધારે આપણે ટાઈમ આપી શકીએ એના માટે થઈ. તો કુદરતી ખાતર, ખાતરના ઉદ્ગમ સ્થાનના આધારે પ્રકાર કુદરતી ખાતર. કુદરતી ખાતર કોને કહેવાય? તો કે કુદરતમાંથી મળી આવતું હોય એને કુદરતી ખાતર કહેવાય, જેમાં છાણિયું ખાતર અને ગ્વાનો પક્ષીની ચરક આ બંને કુદરતી ખાતરની અંદર આવે છે, બરાબર. તમને ખ્યાલ હશે કે છાણિયું ખાતર જે છે પ્રાણીઓના મળમૂત્રને, જરૂરી વનસ્પતિનો કચરો હોય એને ખાડો ગાળી અને થોડો ટાઈમ માટે એકઠો કરવામાં આવે અને થોડા સમય બાદ એને તમે શું કરી શકો? તો કે એનું કોહવાણ થઈ જાય, એનું વિઘટન થઈ જાય, પછી તમે એને કુદરતી ખાતર તરીકે ઉપયોગ કરી શકો. એવી જ રીતે જો પક્ષીની ચરક અને એ બધું જે છે ચરક ને એવું બધું, એમાંથી તમને ઘણા બધા પ્રમાણમાં પોષક તત્વો મળી રહેતા હોય, બરાબર, તો એને આપણે કુદરતી ખાતર કહી શકીએ છીએ, કેમ કે એ આપણને ઓલરેડી મળી રહી છે, બરાબર. એટલા માટે થઈને. એ સિવાય તો કે વનસ્પતિના ઉદ્ગમ સ્થાનના આધારે વર્ગીકરણ 2 ટાઈપમાં થાય છે, કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર. તો કુદરતી ખાતરની અંદર છાણિયું ખાતર અને વાનો પક્ષીની ચરક અને કૃત્રિમ ખાતરની અંદર જુદા જુદા નાઇટ્રોજનયુક્ત, ફોસ્ફરસ, સલ્ફરયુક્ત, કેલ્શિયમયુક્ત જુદા જુદા ખાતર, કે જેની અંદર તમે યુરિયા છે, DAP છે, એ બધા નામ તમે લખી શકો, કે જેને આપણે શું કરીએ છીએ કૃત્રિમ રીતે બનાવીએ છીએ, તો એને આપણે કૃત્રિમ ખાતર કહી શકીએ. એટલે કે વનસ્પતિના ઉદ્ગમ સ્થાનના આધારે વર્ગીકરણ 2 ટાઈપમાં થાય છે, કુદરતી ખાતર
અને કૃત્રિમ ખાતર, બરાબર. પછી એના પછીની વાત કરીએ આપણે ખાતરની કાર્ય પદ્ધતિ પ્રમાણે વર્ગીકરણ. તો એ કઈ રીતનું કામ કરે છે એના આધારે પણ વર્ગીકરણ છે. તો કે સીધા ખાતર અને આડકતરા ખાતર. તો કે જે પ્રકારના ખાતરમાંથી વનસ્પતિ સીધે સીધું પોષણ મેળવી શકે તેવા ખાતરને સીધા ખાતર કહેવામાં આવે છે, બરાબર. ઉદાહરણ તરીકે શુક્લ ફોસ્ફેટ જે છે એ ખાતર સીધા ખાતરની અંદર આવે, કે જે વનસ્પતિને ડાયરેક્ટ તમે નાખી દો એટલે પોતે તરત જ જે છે એને એબ્ઝોર્બ કરી લે અને વનસ્પતિની અંદર એની ક્રિયા ચાલુ થઈ જાય, બરાબર. એના પછી આડકતરા ખાતર. તો આડકતરા જે ખાતર જમીન સાથે પ્રક્રિયા કરી જમીન શોષી શકે તેવા પદાર્થો બનાવે છે અને આ પદાર્થો વનસ્પતિને ઉપયોગી થાય છે. એટલે કે જે ખાતર જમીન સાથે પ્રક્રિયા તમે નાખો એને થોડા ટાઈમ પહેલાં, પછી જમીન સાથે પ્રક્રિયા કરે, પાણી સાથે પ્રક્રિયા કરે અને પછી એ વનસ્પતિ એને ઉપયોગ કરી શકે એવી અવસ્થાની અંદર આવે તો એને આડકતરા ખાતર કહેવામાં આવે છે. તો વનસ્પતિની ખાતરની કાર્ય પદ્ધતિ પ્રમાણે બે રીતનું વર્ગીકરણ, સીધા ખાતર અને આડકતરી ખાતર. એ સિવાય એનું ટુ ટાઈપમાં વર્ગીકરણ છે, પૂર્ણ ખાતર અને અપૂર્ણ ખાતર, બરાબર. ખાતરની કાર્ય પદ્ધતિ પ્રમાણે એનું વર્ગીકરણ, તો ફર્સ્ટ આપણે જોયું કે સીધા ખાતર, કે વનસ્પતિને સીધી રીતે મળી રહી. આડકતરી એટલે કે અમુક ખાતર એવા હોય કે જે વનસ્પતિ ને મળતા પહેલાં જમીન અને પાણી સાથે પ્રક્રિયા કરી પછી વનસ્પતિ ઉપયોગમાં લઈ શકે એને આપણે આડકતરા ખાતર કહ્યા. પછી પૂર્ણ ખાતર, તો કે જે ખાતર વનસ્પતિને ઉપયોગી બધા જ પોષક તત્વો પૂરા પાડે તેને પૂર્ણ ખાતર કહેવામાં આવે છે. જેમ કે ગ્વાનો પક્ષીની ચરક જે છે એમાંથી બધા જ પોષક તત્વો તમને મળી રહે, એટલે કે વનસ્પતિને મળી રહી છે, એટલે એને પૂર્ણ ખાતર કીધા આપણે. અપૂર્ણ ખાતર, તો કે જે ખાતર જમીનમાં પૂરતા એક અથવા બે પોષક તત્વો પૂરા પાડે તેને અપૂર્ણ ખાતર કહેવામાં આવે છે. દાખલા તરીકે એમોનિયમ નાઇટ્રેટ જમીનને એક જ પોષક તત્વ નાઇટ્રોજન આપે છે. એમોનિયમ નાઇટ્રેટ તમે નાખો એટલે વનસ્પતિને ખાલી નાઇટ્રોજન મળે, તો એ કેવા? અપૂર્ણ ખાતર થયા. તો તમને ચારે ચાર ટાઈપ યાદ રહી ગયા, પૂર્ણ ખાતર, અપૂર્ણ ખાતર, આડકતરા ખાતર અને સીધા ખાતર. એ શેના આધારે? તો કે વનસ્પતિની કાર્ય પદ્ધતિ પ્રમાણેના ખાતર છે. હવે આપણે ખાતરમાં રહેલા પોષક તત્વો પ્રમાણે ખાતરનું વર્ગીકરણ જોઈએ તો નાઇટ્રોજનયુક્ત ખાતર, સોડિયમ નાઇટ્રેટ, એ સિવાય એમોનિયમ સલ્ફેટ, એ સિવાય જુદા જુદા કેલ્શિયમ નાઇટ્રેટ, એવા જુદા જુદા ખાતર જે છે કે જે વનસ્પતિમાં રહેલા પોષક તત્વના આધારે એનું વર્ગીકરણ કરવામાં આવેલું છે, તો એના આપણે વાત કરીએ. તો નાઇટ્રોજનયુક્ત ખાતર, તો કે ખોળ, છાણ, કતલખાનામાંથી મળતી નકામા પ્રાણીઓની વસ્તુઓ જે છે એમાંથી નાઇટ્રોજન પૂરતા પ્રમાણમાં મળે છે, તેથી આ પ્રકારની વસ્તુઓ અથવા પદાર્થો નાઇટ્રોજનયુક્ત ખાતર તરીકે આપણે એને વાપરીએ છીએ. એ સિવાય સોડિયમ નાઇટ્રેટ, NaNO3, તો કે આ ખાતર જે છે એ ચીલી અને એરુ નામના પ્રદેશમાં ચીલી સોલ્ટ પીટરના રૂપમાં ખાતર તરીકે મળે. એક એવો પ્રદેશ છે કે જેમાંથી આપણને ઓલરેડી એ જમીન છે એ ખાતર તરીકે જ આપણને ખાતર આપે છે, બરાબર. એટલે એમાંથી તમે એ જમીનને લઈ આવો એટલે તેમાંથી તમને પૂરતા પ્રમાણમાં સોડિયમ નાઇટ્રેટ NaNO3 જે છે એ મળી રહેતું હોય. એ જે ખાતર છે એમાં 65% NaNO3 અને 2% KNO3 હોય છે. ચીલી સોલ્ટ પીટરને પાણીમાં ઓગાળી બનતા દ્રાવણનું સંકેન્દ્રીકરણ કરવાથી સ્ફટિક સ્વરૂપે સોડિયમ નાઇટ્રેટ મળે છે અને તેનું પ્રમાણ લગભગ 95% જેટલું હોય છે. આ જે છે સોડિયમ નાઇટ્રેટ એની અંદર નાઇટ્રોજનનું પ્રમાણ લગભગ 7% હોય છે, બરાબર. કે જેને આપણે કયું નામ આપ્યું? તો કે સોડિયમ નાઇટ્રેટ. જો હવે તમને અહીંયાથી એક ખ્યાલ આવ્યો હોય તો આ બધા જ કૃત્રિમ ખાતરની અંદર તમે લખી શકો, બરાબર. હવેના સોડિયમ નાઇટ્રેટ, નાઇટ્રોજનયુક્ત ખાતર, એના પછી આપણે એમોનિયમ સલ્ફેટની વાત કરીશું. તો આ બધા જ જે છે એ કેવા? કૃત્રિમ ખાતર છે કે જેને આપણે પ્રવલાની અંદર, ઇન્ડસ્ટ્રીની અંદર, બરાબર, એને બનાવતા હોઈએ છીએ. ખાતર ઇન્ડસ્ટ્રી બહુ બધી જોવા મળે છે, જે ખાસ કરીને બરોડાની અંદર, બરાબર, બધે જ હોય જ છે ખાતરની ફેક્ટરી, જામનગર અને રાજકોટ, અને સાથે એમાં પણ કહું ગુજરાતની અંદર તો ખાતરની ફેક્ટરી જે છે એ ખાસ કરીને બરોડા એટલે કે વડોદરાની અંદર ખાસ ખાતરની ફેક્ટરી જોવા મળે છે. કદાચ જો તમે કદાચ કોઈ BSc કમ્પ્લીટ કરીને પછી કેમિકલ ઇન્ડસ્ટ્રીઝની અંદર, એમાં ખાસ ફર્ટિલાઇઝર્સની અંદર તમે કામ કરશો તો તમને વધારે ખ્યાલ આવશે એની અંદર કે જુદી જુદી ખાતરની ફેક્ટરી જે છે, બરાબર, એની અંદર કઈ રીતે કામ થતું હોય એ.
तो एना पछी आपणे वात करीए एमोनियम सल्फेट। अत्यारे आपणे खातर भणीए छीए एटले इंडस्ट्रीजनी आपणे छेल्ले वात करशुं ज, ज्यारे आपणे यूरियानी मेन्युफेक्चर जोईशुं त्यारे। परंतु ए पहेला आपणे बधा खातर जे छे एने एक वखत જોઈ લઈએ। तो एमोनियम सल्फेट जे छे ए शुद्ध एमोनियम सल्फेट ए जे छे 33.2% नाइट्रोजन अने 27.5% सल्फेट एनी अंदर होय छे। अने एक खातर एमोनियम सल्फेट तरीके वपराय छे जे शू छे तो के हाइड्रोजन अने नाइट्रोजन अंदर बन्ने तमने भरपूर प्रमाण में मळी आवे छे। अने ए खातर जे छे ए जमीननी एसिडिकता ने वधारे छे। जमीननी एसिडिकता नी वधारवानी जरूर क्यारे पड़े तो के चोमासा जेवी सीजन नी अंदर वधारे प्रमाण में एनी जरूर पड़े। अने ए साथे तो के एमोनियम सल्फेट जे छे ए कई रीते बनावामां आवे छे एनी आपणे एक सादी रिएक्शन जोई लईए के कई रीते एमोनियम सल्फेट बने छे। तो कि एमोनियम सल्फेट बनावा माटे आपणे एमोनियम कार्बोनेटनी जरूर पड़े छे। कई रीते पेली फर्टिलाइजर्स कंपनी खातरनी फेक्टरीनी अंदर एमोनियम सल्फेट कई रीते बनावामां आवे छे तो कि एमोनियम सल्फेट बनावा माटे एमोनियम कार्बोनेटनी जरूर पड़े छे। अने ए एमोनियम कार्बोनेट बनावा माटे एमोनिया कार्बन डाइऑक्साइड अने पाणीनो उपयोग करी एमोनियम कार्बोनेट बने छे। अने ए कार्बोनेट जे छे एनु कैल्शियम सल्फेट साथे तमे प्रक्रिया कराओ एटले तमने एमोनियम सल्फेट अने साथे कैल्शियम कार्बोनेट जे छे ए तमने मळशे। तो आ कैल्शियम सल्फेट जे छे ए वनस्पतिने खूब एवं जरूरी बराबर केवुं छे खूबज जरूरी एवं खातर छे। अथवा तो तमे जो आ रिएक्शन तमने आ सिंथेसिस प्रमाणे तमारे एनी सिंथेसिस न करवी होय तो एमोनियानी H2SO4 एटले के सल्फ्यूरिक एसिड साथे तमे प्रक्रिया कराओ तो H2SO4 बनावा माटे सल्फर H2SO4 साथे प्रक्रिया तमे करो एटले तमने डायरेक्ट एमोनियम सल्फेट जे छे એ મળી જતું હોય બરાબર। તો આ પ્રક્રિયા જે છે એમોનિયમ સલ્ફેટ બનાવવા માટેની પદ્ધતિ અને આ પદ્ધતિમાં એમોનિયમ સલ્ફેટ દ્રાવ્ય સ્વરૂપે મળતો હોવાથી દ્રાવણનું સંકેન્દ્રીકરણ કરતાં ઘન સ્વરૂપે મેળવી શકાય છે। સંકેન્દ્રીકરણ કરવું એટલે કે સ્ફટિકીકરણ કરવું, ક્રિસ્ટલાઇઝેશન કરવું, સંકેન્દ્રણ કરવું એની સાંદ્રતાનો વધારો કરવો, સંકેન્દ્રીકરણ કરવું એટલે કે એની સાંદ્રતાની અંદર વધારો કરવો અને એને થોડા ટાઈમ માટે તમે રાખી મૂકો એટલે તમને ક્રિસ્ટલ ફોર્મ ની અંદર જે છે એ એમોનિયમ સલ્ફેટ મળતું હોય છે। એના પછી આપણે વાત કરીએ કેલ્શિયમ નાઇટ્રેટ CaNO3 twice। હવે કેલ્શિયમ નાઇટ્રેટ જે છે એ એસિડિક અને બેઝિક એમ બંને ઘટક ધરાવતી જમીનને અનુકૂળ છે એટલે કે એસિડિક મીડિયમની અંદર પણ એ કામ કરશે, બેઝિક મીડિયમની અંદર પણ તે કામ કરશે। તે પાણી અથવા ભેજનું ઝડપથી શોષણ કરતું હોવાથી તે મોટે ભાગે પ્લાસ્ટિકની થેલીમાં રાખવામાં આવે છે બરાબર। એ ફટાફટ પાણી સાથે પ્રક્રિયા કરી ઓગળી જાય છે એટલે એને પ્લાસ્ટિકની થેલીની અંદર રાખવામાં આવે છે। કેલ્શિયમ કાર્બોનેટ અને નાઇટ્રસ એસિડ બરાબર, નાઇટ્રસ એસિડની તમે રિએક્શન કરાવો એટલે તમને કેલ્શિયમ નાઇટ્રેટ જે છે એ મળે છે સાથે પાણી અને CO2નો અણુ જે છે એ રિમૂવ થાય છે। કેલ્શિયમ નાઇટ્રેટ અને HNO3 વચ્ચેની પ્રક્રિયાથી કેલ્શિયમ નાઇટ્રેટ બને છે જેમાં 17.5% નાઇટ્રોજન હોય છે। કેલ્શિયમ નાઇટ્રેટ બજારમાં મૂકવામાં આવેલું સૌ પ્રથમ નાઇટ્રોજનયુક્ત ખાતર છે બરાબર। નાઇટ્રોજનયુક્ત ખાતરનો ઉપયોગ કરતા હોય તેમાં ફર્સ્ટ કયું આવે, કેલ્શિયમ નાઇટ્રેટ બરાબર, કે જેની અંદર કેલ્શિયમ પણ તમને મળે સાથે નાઇટ્રોજન પણ 17-18.5% જેટલું નાઇટ્રોજન પણ તમને અંદરથી મળી રહી છે। તો આ કેલ્શિયમ નાઇટ્રેટ ખાસ રિએક્શન યાદ રાખજો કે કઈ રીતે તમને મળી આવે છે અથવા બને છે। એના પછીની આપણે વાત કરીએ કેલ્શિયમ એમોનિયમ નાઇટ્રેટ એટલે કે કેલ્શિયમ એમોનિયમ નાઇટ્રેટ જે છે બરાબર, કેલ્શિયમ એમોનિયમ નાઇટ્રેટ એની અંદર 19% નાઇટ્રોજન હોય છે અને તે સ્ફટિક સ્વરૂપે જે છે તમને મળી આવે છે જેને બનાવવા માટે એમોનિયાની નાઇટ્રિક એસિડ સાથે રિએક્શન કરશો એટલે એમોનિયમ નાઇટ્રેટ મળશે અને કેલ્શિયમ કાર્બોનેટની નાઇટ્રિક એસિડ સાથે રિએક્શન કરવાથી કેલ્શિયમ નાઇટ્રેટ પ્લસ H2O પ્લસ CO2 જે છે રિમૂવ થાય છે। CaCO3 એમોનિયા અને નાઇટ્રસ એસિડ કે જે શું બનાવે છે તો કે કેલ્શિયમ નાઇટ્રેટ પ્લસ તમને જે કેલ્શિયમ એમોનિયમ નાઇટ્રેટની જરૂર પડે છે એ બનાવે છે। હવે આ ખાતર જે છે એ ખાતરનું દ્રાવણ જે છે ઠંડુ પાડતા કેલ્શિયમ એમોનિયમ નાઇટ્રેટ દાણા સ્વરૂપે છૂટો પડે છે પછી આ દાણાને સોપ એટલે કે સાબુના સ્ટોનના ભૂકા ઉપર પડ ચડાવવા માટે પણ
એનો ઉપયોગ થાય છે, બરાબર, જેથી સંગ્રહ દરમિયાન તથા પરિવહન દરમિયાન ભેજનું શોષણ કરી શકતો નથી, બરાબર. એટલે જે આ ખાતર જે છે એ ફટાફટ પાણી સાથે પ્રક્રિયા કરી અને ઓગળી જતો હોવાથી એનું પેકિંગ જે છે ખરેખર વ્યવસ્થિત કરવું જરૂરી બને છે. એ પછી આપણે યુરિયાની વાત કરીએ તો ખાસ આ યુરિયા જે છે એને આપણે આઈએમપી છે તમારે બે માર્કમાં પણ પૂછાઈ શકે, અથવા તો યુરિયાનું મેન્યુફેક્ચર એવી રીતે પણ તમને મોટો ક્વેશ્ચન પૂછાઈ શકે. તો યુરિયા જે છે એ યુરિયામાં 40-60% જેટલું નાઇટ્રોજન હોય છે. હવે જો નાઇટ્રોજન તમારે નાઇટ્રોજન માટે એક જ ખાતર યુઝ થતું હોય મોટાભાગે યુરિયા, તો યુરિયા તમે જો ખાતર જમીનની અંદર એડ કરી દો એટલે ડાયરેક્ટ તમને નાઇટ્રોજન જે છે એ 40-60% જેટલું નાઇટ્રોજન એટલે કે ખૂબ જ વધારે પ્રમાણની અંદર નાઇટ્રોજન જે છે એ યુરિયામાંથી મળતું હોય છે. આઈએમપી ક્વેશ્ચન છે, મોટાભાગે પૂછાય એવો ક્વેશ્ચન છે, બે માર્કમાં પણ પૂછાય છે અને મોટો ક્વેશ્ચન જે છે 10-12 માર્કમાં પણ પૂછાય એવો ક્વેશ્ચન છે, બરાબર. એટલે આપણે યુરિયાનું મેન્યુફેક્ચર આપણે પછી જોઈશું, પરંતુ આની ઉપર છલી આપણે માહિતી જોઈ લઈએ તો યુરિયામાં 40-60% નાઇટ્રોજન હોય છે અને તેનું મહત્ત્વનો ગુણધર્મ એ છે કે વપરાશથી જમીનની એસિડિકતા વધતી નથી. જુઓ, જો ઘણી વખત જમીનની એસિડિકતા વધી જાય જેના લીધે વનસ્પતિને નુકસાન કરતું હોય છે, બરાબર. જ્યારે યુરિયા સિવાયના મોટાભાગના નાઇટ્રોજનયુક્ત ખાતર દ્વારા જમીનની એસિડિકતામાં વધારો થાય છે, બરાબર. એને બનાવવા માટે જે પદ્ધતિ છે બોશ અને મેઝર પ્રક્રિયા, એટલે કે જે એમોનિયા પ્લસ કાર્બોનેટ એટલે કે કાર્બન ડાયોક્સાઇડ ને ગરમ કરવાથી યુરિયા બને છે, NH2CONH2, બરાબર, NH2CONH2, અને એ જે છે એમાંથી પાણીનો અણુ દૂર થયો અને છેલ્લે તમને NH2CO એસ્ટરમાંથી તમને લાસ્ટમાં યુરિયાનું ઉત્પાદન થતું હોય છે. તો આ વાત કરી આપણે યુરિયાની, એના પછીનું જોઈએ. એના પછી પોટાશ ખાતર, આ બધા જ ખાતરોની જે આપણે વાત કરીએ છીએ એ બધા જ ઇન્ડસ્ટ્રીની અંદર, બરાબર, ફર્ટિલાઇઝર્સ કંપની જે છે બરોડાની અંદર ઇફકો દ્વારા કલોલમાં આવેલી છે અને એ યુરિયાનું ઉત્પાદન ત્યાં થતું હોય છે, બરાબર. તો મોટાભાગના બધા જ ખાતરો જે છે એ કેવા કૃત્રિમ ખાતરો છે કે જેને ફર્ટિલાઇઝર્સ કંપની જે છે એ બનાવતી હોય છે, બરાબર. આ બધા જ ખાતરો આપણે જે પહેલેથી જોયા કૃત્રિમ ખાતરો એ બધા જ કેવા છે, તો કે કંપનીની અંદર બનતા, ફર્ટિલાઇઝર્સ કંપનીની અંદર બનતા ખાતરો છે. ખાસ તમને એક બે માર્કમાં થોડુંક થોડુંક ક્યારેક ક્યારેક પૂછી નાખે, એક એક પોઈન્ટ તો તમને આવડવો જરૂરી છે, બરાબર. તો આ પોટાશ ખાતરો છે, આ પ્રકારના ખાતરો કૃત્રિમ રીતે બનાવવામાં આવતા નથી એવું કહે છે. શા માટે? પરંતુ પૃથ્વીના પેટાળમાંથી મળી આવે છે. ઘણા ખાતરો એવા પણ હોય કે જે પૃથ્વીના પેટાળમાંથી પણ મળી આવતા હોય, પરંતુ મોટાભાગના અત્યાર સુધીના આપણે જે ખાતરો જોયા એ બધા જ ખાતરો કેવા છે, તો કે ઇન્ડસ્ટ્રીની અંદર બનાવવામાં આવેલા. હવે પોટાશ ખાતર કેવું છે, તો કે કૃત્રિમ રીતે બનાવવામાં આવતું નથી અને પૃથ્વીના પેટાળમાંથી ડાયરેક્ટ ખાતર સ્વરૂપે તમને મળી આવે છે. દાખલા તરીકે KNO3 એટલે કે પોટેશિયમ નાઇટ્રેટ, પોટેશિયમ ક્લોરાઇડ વગેરે કૃત્રિમ પોટાશ ખાતરો છે. પોટેશિયમની અસર છોડના થડ ઉપર તેમજ તેના ફળના દળ ઉપર થાય છે. છોડની ફોસ્ફરસને લીધે આવતી સમોષ્મી પુખ્ત વયના નિવારી શકાય છે. શું કહે છે આ, તો કે આપણે પહેલાં જોયું કે પોટેશિયમ જે છે, બરાબર, એ વનસ્પતિનો કેવો છે, તો કે મુખ્ય પોષક તત્વ છે, બરાબર. ફોસ્ફરસ, પોટેશિયમ અને નાઇટ્રોજન, તો આ ત્રણે ત્રણ જે છે એ મુખ્ય પોષક તત્વ છે. તો આ પોટાશ ખાતરમાંથી તમને પોટેશિયમ મળી રહેશે અને એ પોટેશિયમ વનસ્પતિમાંથી કૃત્રિમ રીતે બનાવવામાં નથી આવતો, પરંતુ પૃથ્વીના પેટાળમાંથી ડાયરેક્ટ તમને KNO3 અને KCl સ્વરૂપે મળી આવે છે. તો આપણે એને વાત કરીએ પોટાશ ખાતરની. એના પછી ફોસ્ફરસયુક્ત ખાતર, તો ફોસ્ફરસ પણ વનસ્પતિનું મુખ્ય પોષક તત્વ છે અને વનસ્પતિને ભરપૂર પ્રમાણમાં ફોસ્ફરસની જરૂર છે. તો આ ફોસ્ફરસયુક્ત ખાતર જે છે એ પ્રકારના ખાતરોની અસર પાક ઉપર તાત્કાલિક થતી નથી, પરંતુ થોડા સમય બાદ થાય છે. મુખ્ય ફોસ્ફરસયુક્ત ખાતર નીચે પ્રમાણે છે, બરાબર. ફોસ્ફરસયુક્ત હાડકાનો ભૂકો, પોલાદ, ઉદ્યોગમાંથી મળતો સ્લેગ, આ બધાની અંદર જે છે ફોસ્ફરસ ભરપૂર પ્રમાણમાં હોય છે, બરાબર. આ ખાતરો જે છે એ રોક ફોસ્ફેટ જે છે મુખ્ય ખનિજ તરીકે ઉપયોગી છે. તેમાં રહેલો ફોસ્ફેટ ક્ષાર કેલ્શિયમ
સાથે જોડાઈને કેલ્શિયમ ફોસ્ફેટ બનાવે છે જે પાણીમાં અદ્રાવ્ય હોય છે તેથી ખાતર તરીકે ઉપયોગ કરવા માટે તેને પાણીની અંદર દ્રાવ્ય સ્વરૂપે લાવવો પડે છે અને પછી એને આપણે જમીનની અંદર ઉપયોગ કરી શકીએ છીએ ડાયરેક્ટ એ જે છે ફોસ્ફરસયુક્ત ખાતર એ ડાયરેક્ટ આપણે એનો ઉપયોગ કરી શકતા નથી એના પછી આપણે વાત કરીએ સુપર ફોસ્ફેટ ઓફ લાઇમ અથવા તો આપણે એને સુપર ફોસ્ફેટ પણ કહેતા હોઈએ તો આ સુપર ફોસ્ફેટ જે છે એમાં ફોસ્ફરસ તત્વ ધરાવતું અને કેલ્શિયમ ફોસ્ફેટ કુદરતમાંથી ખનિજ સ્વરૂપે મળી આવે છે પરંતુ આ પદાર્થ પાણીમાં અદ્રાવ્ય હોવાથી ખાતર તરીકે બિનઉપયોગી છે તેથી ખાતર તરીકે આ પદાર્થનો ઉપયોગ કરવા માટે તેનું રૂપાંતર પાણીમાં દ્રાવ્ય એવા ફોસ્ફેટમાં કરવું પડે છે એટલે આ ફોસ્ફેટમાં એને દ્રાવ્ય થઈ જાય એવા ફોર્મની અંદર પાવડર ફોર્મમાં ફોસ્ફેટ સ્વરૂપમાં લાવી બારીક બારીક ભૂકો કરી 80-90% જેટલું જે છે એ દ્રાવ્ય H2SO4 સાથે કરી અને કેલ્શિયમ ડાયહાઇડ્રોજન ફોસ્ફેટ મળે છે અને જે એ ખાતર જે છે ભરપૂર પ્રમાણમાં કયું છે તો કે સુપર ફોસ્ફેટ છે કેલ્શિયમ ફોસ્ફેટમાંથી બનાવેલું સુપર ફોસ્ફેટ બરાબર કે જેની અંદર તમને ભરપૂર પ્રમાણની અંદર ફોસ્ફરસ જે છે એ મળી રહી છે તો આપણે વાત કરી સુપર ફોસ્ફેટની એના પહેલાં ફોસ્ફરસયુક્ત ખાતર એના પહેલાં પોટાશ ખાતર એના પહેલાં યુરિયા પહેલાં આપણે વાત કરી હતી એની પહેલાં આપણે વાત કરી નાઇટ્રોજનયુક્ત ખાતર સોડિયમ નાઇટ્રેટ એમોનિયમ સલ્ફેટ અને કેલ્શિયમ નાઇટ્રેટ ને યુરિયા બરાબર આ બધા જ ખાતરો જે છે આપણે જોયા કે જે કેવા છે કૃત્રિમ રીતે બનાવેલા હોય અને સાથે ભરપૂર પ્રમાણમાં નાઇટ્રોજન સલ્ફર અને ફોસ્ફરસ વનસ્પતિને આપતું હોય તો એ ખાતરો જે છે એ કેવા છે તો કે કૃત્રિમ રીતે બનાવેલા ખાતરો છે હવે આપણે એના પછી વાત કરીએ ટ્રાય સુપર ફોસ્ફેટ કે જેની અંદર ફોસ્ફેટ જે છે એ ભરપૂર પ્રમાણમાં મળી આવતો હોય એવું ટ્રાય સુપર ફોસ્ફેટ જે છે એનું બનાવટ કઈ રીતે તો કે કેલ્શિયમ ફોસ્ફેટમાંથી ટ્રાય સુપર ફોસ્ફેટ બનાવવામાં આવે છે કેલ્શિયમ ફોસ્ફેટની H2SO4 સાથે અથવા તો H3PO ફોસ્ફોરિક એસિડ સાથે પ્રક્રિયા કરાવી અને ટ્રાય સુપર ફોસ્ફેટ બનાવવામાં આવે છે અને આ ટ્રાય સુપર ફોસ્ફેટ જે છે 3 ગણો ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ ધરાવે છે એટલે 3 ગણું ફોસ્ફરસ જે છે એ કેલ્શિયમ ફોસ્ફેટમાં મળે છે એના કરતાં 3 ગણું જે છે ફોસ્ફેટ આ ટ્રાય સુપર ફોસ્ફેટમાંથી તમને મળી આવે છે હવે શું કહે છે તો કે ભારતમાં ભીની પદ્ધતિ વડે સુપર ફોસ્ફેટ બનાવવામાં આવે છે સૌપ્રથમ રોક ફોસ્ફેટ અને સલ્ફ્યુરિક એસિડ વચ્ચેની પ્રક્રિયાથી ફોસ્ફોરિક એસિડ બને છે જેને વધારે પડતી રોક ફોસ્ફેટ સાથે પ્રક્રિયા કરાવતા ટ્રાય ફોસ્ફેટ મળી આવે છે જે કેલ્શિયમ સલ્ફેટ નિપજ તરીકે આપણને મળે છે આ કેલ્શિયમ ફોસ્ફેટ જે છે ટ્રાય સુપર ફોસ્ફેટ કે જેનો ઉપયોગ ભરપૂર પ્રમાણમાં ફોસ્ફરસ આપતું હોવાથી એના માટે થાય છે એના પછી આપણે વાત કરીએ એમોનિએટેડ સુપર ફોસ્ફેટ એટલે કે એમોનિયા સાથે ફોસ્ફેટ જોડાયેલું હોય તો સુપર ફોસ્ફેટને એમિનોલિસિસ પ્રક્રિયા કરાવવાથી મળતું ખાતર છે અને એની અંદર ભેજનું શોષણ કરે છે તેથી આ ખાતરનો મુખ્ય ફાયદો એ છે કે ખાતર જમીનને જરૂરી એવા નાઇટ્રોજન અને ફોસ્ફરસ બંને તત્વો અંદર પૂરા પાડે છે અને પાણીની અંદર ઝડપથી કેવું છે સોલ્યુબલ છે બરાબર તો આ જે ખાતરો આપણે બધા જોયા એ એક એક તત્વ પોષક તત્વ એક એક આપણને મળી રહેતું હોય એવા તત્વ એવા ખાતરો જોયા કે જો આપણને નાઇટ્રોજન મળે છે તો ફોસ્ફરસ નહીં મળે ફોસ્ફરસ મળે છે તો કેલ્શિયમ નહીં મળે કેલ્શિયમ મળશે તો સલ્ફર નહીં મળે કોઈ પણ એક પોષક તત્વ ધરાવતું હોય એવા ખાતરો જોયા પરંતુ હવે આપણે એવા ખાતર જોઈએ કે જેની અંદરથી આપણને બધા જ પોષક તત્વ એકસાથે મળી જાય તો એવું ખાતર એવા ખાતરને આપણે મિશ્ર ખાતર કહીએ છીએ તો આ મિશ્ર ખાતર શું છે એ તમને ખાસ 2-3 માર્કની અંદર નોટ પૂછાય એવું છે કે મિશ્ર ખાતર એટલે શું તો કે અત્યાર સુધી આપણે એક અથવા 2 તત્વો ધરાવતા ખાતર વિશે માહિતી મેળવી જે ખાતર જમીનને ઉપયોગી એવા મોટાભાગના તત્વો આપે જેને આપણે મિશ્ર ખાતર તરીકે ઓળખવામાં આવે છે તો કે ખાસ પ્રકારના જમીનને ઉપયોગી એવા તત્વો ધરાવતા ખાતરને યોગ્ય પ્રમાણમાં ભેળવીને 1 કરતાં વધારે તત્વો ધરાવતા ખાતરો મેળવવામાં આવે છે અને આ ખાતરને મિશ્ર ખાતર કહેવામાં આવે છે બજારમાં મોટી સંખ્યામાં જુદા જુદા નામો હેઠળ મિશ્ર ખાતર મળે છે અને આવા મિશ્ર ખાતરમાં 14:1
11:24 વડે ગુણો દર્શાવવામાં આવે છે. આનો અર્થ એમ થાય છે કે ખાતરમાં 14% નાઇટ્રોજન, 11% ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ અને 26% K2O એટલે પોટેશિયમ ઓક્સાઇડ રહેલા છે. આવા ખાતરનું કુલ વજન પૂરું કરવા માટે તેમાં રેતી અને જુદા જુદા પ્રકારના ડોરામાઇટ્સ છે અને લાકડાનો ભૂકો છે એ બધાને શું કરવામાં આવે છે તો કે ઉમેરવામાં આવે છે. હવે મિશ્ર ખાતરમાં જે છે પોષક તત્વોના પ્રમાણનો આધાર જમીન ઉપર રહેલો હોય છે. હવે દાખલા તરીકે તમે શેરડીની ખેતી કરતા હોય તો શેરડીની ખેતીની અંદર કેવું ખાતર જરૂરી છે તો કે 4/12/6 એટલે શું તો કે 4% નાઇટ્રોજન, 12% ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ અને 6% જે છે પોટેશિયમ ઓક્સાઇડ એની જરૂર હોય શેરડીની ખેતી કરતા હોય ત્યારે. જ્યારે ઘઉંની ખેતીમાં 2/12 અને 6 ખાતર વપરાય છે એટલે કે 2% નાઇટ્રોજન, 12% ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ અને 6% પોટેશિયમ ઓક્સાઇડ. આ ઉપરાંત કેટલા મિશ્ર ખાતરો નીચે પ્રમાણે પણ છે. લ્યુનાફોસ્કો અથવા તો નાઇટ્રોફોસ્કો આ બંને જે છે મિશ્ર ખાતરના પ્રકાર છે. તમને ક્યારેક એવું પૂછી નાખે એક માર્કમાં કે મિશ્ર ખાતરના ઉદાહરણ આપો તો લ્યુનાફોસ્કો અને નાઇટ્રોફોસ્કો બંને જે છે એની અંદર આવતું હોય છે. તો લ્યુનાફોસ્કો શું છે તો કે ડાય એમોનિયમ ફોસ્ફેટ, પોટેશિયમ ક્લોરાઇડ અને એમોનિયમ સલ્ફેટ હોય છે. તેમાં 16% એમોનિયમ આયન અને 13% ફોસ્ફોરિક એસિડ હોય છે. નાઇટ્રોફોસ્કો તે ડાય એમોનિયમ ફોસ્ફેટ, એમોનિયમ નાઇટ્રો અને પોટેશિયમ ક્ષારમાંથી બનાવવામાં આવે છે. આ જે છે એ બધા જ મિશ્ર ખાતરના ઉદાહરણ છે. તો આપણે વાત કરીએ આ મિશ્ર ખાતરની અને કુદરતી અને કૃત્રિમ. એ જે છે કુદરતીની અંદર છાણિયું ખાતર, વાનો પક્ષી, કૃત્રિમની અંદર આ બધા જ આપણે ઉદાહરણ જોયા જુદા જુદા. તો આ બધા જ જે છે એ ખાસ 2-2, 3-3 અથવા 4-4 માર્કની અંદર તમને ક્યારેક 7 માર્કમાં 2 પણ પૂછી નાખે, ક્યારેક 4-4 માર્કમાં તમને 2 પૂછી નાખે કે 8 માર્કની અંદર પણ તમને 2 પૂછી નાખે, 7 માર્કમાં પણ 2 પૂછાતા હોય. તો આ બધા જ કૃત્રિમ ખાતરો જે છે જેની સિન્થેસિસ અને ઉપયોગો ખાસ કરી લેજો, બરાબર. હવે આપણે વાત કરીએ કે ભારતમાં ખાતરની વપરાશ, બરાબર. આપણે બધા ખાતરો તો જોયા કે કૃત્રિમ રીતે બરોડાની અંદર ફર્ટિલાઇઝર્સ કંપની જે છે એ બહુ બધા ખાતરોનું ઉત્પાદન કરે છે. તો આ બહુ એટલા બધા ખાતરો બનાવે છે કે ભારત એટલો બધો એનો ઉપયોગ કરે છે, અને જો એટલો બધો ઉપયોગ કરે છે તો એ જમીનને લાભદાયી છે કે નુકસાનકારક છે એના માટે આપણે વાત કરીએ. તો ભારતમાં ખાતરની વપરાશ, હવે ભારતમાં રોજને રોજ ખાતરનો વધારો જે છે એ થતો જ રહે. ખેડૂતો વધુ ને વધુ વધારેમાં વધારે ખાતરનો ઉપયોગ કરી અને સારું ઉત્પાદન મેળવે છે. એટલે કે બહુ બધું વધારે પ્રમાણમાં ખાતરનો વપરાશ જે છે ભારતની અંદર થાય છે તો એ લાભદાયી છે કે નુકસાનકારક છે એના વિશે આપણે વાત કરીએ થોડી, બરાબર. તો આ બધી કંપની ટૂંકમાં ખાતર જે બનાવે છે અને ખેડૂતો એટલો ભરપૂર પ્રમાણમાં એનો ઉપયોગ કરે છે તો આ ભારતમાં સિંદ્રી, ભાખરા નાંગલ અને બોમ્બે નજીક ગુજરાતમાં વડોદરા અને કલોલ ખાતે ખાતરના કારખાના બહુ બધા આવેલા છે જેમાં ભરપૂર પ્રમાણમાં ખાતરનું ઉત્પાદન કરવામાં આવે છે. અને એ ખાતરનો ઉપયોગ કરી અને ખેડૂતો બહુ બધો ખાતરનો ઉપયોગ કરી અને સારોમાં સારો ખાતરનો ઉપયોગ કરી સારામાં સારું ઉત્પાદન મેળવે એવી ખેડૂતોની ઈચ્છાઓ છે કે ભારતમાં ખાતરની વપરાશ બીજા દેશોની સરખામણીમાં ઘણી ઓછી થાય છે. તેથી ભારતની વપરાશ તથા ઉત્પાદન વધારવા માટે આવી યોજના પર ભાર મૂકવામાં આવ્યો છે, બરાબર. કે જે એનું ઉત્પાદન શું કરે તો કે વધારે અને વધારેમાં વધારે ઉપયોગ કરે અને વધારે ઉપયોગ કરી વધારે ઉત્પાદન કરે. બીજી પંચવર્ષીય યોજનાના અંતે નાઇટ્રોજનયુક્ત ખાતર 2,00,000 અને 30,000 ટન, ફોસ્ફરસયુક્ત ખાતર 70,000 ટન અને પોટાશ ખાતર 25,000 ટન વપરાય. જ્યારે ત્રીજી પંચવર્ષીય યોજનાના અંતે આ ખાતરો જે છે એ 2 ટન, 4 લાખ, 10 લાખ ટન, 4 લાખ ટન અને 2 લાખ ટન જે છે એનું શું થયું તો કે વેચાણ થયું. એટલે કે એની અંદર શું થયો, વધારો થયો. એટલે એવું કહે છે કે વધારેમાં વધારે ખાતરોનો ઉપયોગ કરી અને વધારેમાં વધારે જે છે એ ખેડૂતો ઉપયોગ કરે અને વધારેમાં વધારે ઉત્પાદન કરે કે જેથી નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમયુક્ત ખાતરો જે છે વનસ્પતિને વધારે જરૂરી છે એટલે એનો ઉપયોગ કરી અને વધારેમાં વધારે સારું ઉત્પાદન મેળવે, બરાબર. તો એ જે છે એની અંદર ખાતરના ઉપયોગની અંદર શું થયું તો કે વધારો થયો, બરાબર. અને ખાતરના વધુ પડતા ઉપયોગની ખરાબ અસર અને એનો ઉપાય, જો વધારે પડતો
ખેડૂતો ઉપયોગ કરે તો ઘણી વખત એ જે છે એની ફળદ્રુપતાની અંદર ઘટાડો થતો હોય એવું બધું થતો હોય, એનું આડઅસર જે છે આપણે કહીએ ને આડઅસર, ખરાબ અસર એ જોવા મળતી હોય. અને એ ખરાબ અસર જમીનને અસર ન કરે એના માટે થઈ અને કંઈક ઉપાયો હોય તો એની આપણે વાત કરીએ. આઈએમપી ક્વેશ્ચન છે, ઘણી વખત તમને આવું પૂછાઈ જાય એવો થિયોરિટિકલ ક્વેશ્ચન છે કે જમીનની ફળદ્રુપતાને અસર કરતા પરિબળો સમજાવો. તો જમીનને પરખ અને પરખ કરી અને પાકની જરૂરિયાત મુજબ ખાતર ઉમેરીએ તો એની આપણને કોઈ પ્રોબ્લેમ થાય નહીં. આપણને ખ્યાલ છે કે વનસ્પતિને નાઇટ્રોજનની જરૂર છે, નાઇટ્રોજનયુક્ત. માનો કે આપણે મગફળી વાવવી છે અને મગફળીમાં નાઇટ્રોજન ખૂબ જરૂરી છે તો જ આપણે અંદર નાઇટ્રોજનયુક્ત ખાતર જે છે એ ઉમેરવાનું. અમુક સલ્ફરયુક્ત ખાતર હોય તો સલ્ફર બધા જ પાકને જરૂરી ન હોય તો જો આપણને એવું લાગે કે સલ્ફર પાકને જરૂરી છે તો જ એમાં ઉમેરવાનું, બરાબર. એટલે શું કહે છે, વધુ પડતા ખાતરના ઉપયોગથી ખરાબ અસર પાકને તેમજ જમીન બંનેને થાય છે. જેમ કે જરૂરી સૂક્ષ્મ જીવાણુઓની વૃદ્ધિ અટકે છે, સતત વધુ પડતા ફોસ્ફેટના ઉપયોગથી વનસ્પતિમાં ઝીંક તથા પોષક તત્વોનું સમતોલન ખોરવાઈ જાય છે. રેડિયો એક્ટિવ રોક ફોસ્ફેટના લાંબા સમયના ઉપયોગથી જમીનમાં વિકિરણની માત્રામાં બિનજરૂરી વધારો જોવા મળે છે. એમોનિયા સલ્ફેટના વધુ ઉપયોગથી જમીનની એસિડિકતા વધે છે. ખાતર દ્વારા જમીનમાં નાઇટ્રોજનનું વધારે પ્રમાણ પણ જોખમાય છે. તેને કારણે પાકની નીપજ કેવી થાય છે, તો કે ઓછી થાય છે, બરાબર. આ જે છે એ વનસ્પતિને અસર કરતા પરિબળો અને ખાતરના વધુ પડતા ઉપયોગથી વનસ્પતિની ખરાબ અસર અને એને અટકાવવાના ઉપાયો. તો એને અટકાવવાના ઉપાયની અંદર શું છે, તો કે જો જમીન એસિડિક હોય, વધુ પડતો ખાતરનો ઉપયોગ કરે અને વનસ્પતિ એસિડિક બની જાય, તો એસિડિક એટલે કે એની પીએચનું મૂલ્ય 7 કરતાં ઓછું હોય તો જમીનમાં કેલ્શિયમ કાર્બોનેટ અથવા તો કેલ્શિયમ સલ્ફેટ એટલે કે જીપ્સમ ઉમેરી અને ઝીંક જમીનની પીએચ જે છે એ 6.5 થી 7.5 વચ્ચે લાવવામાં આવે છે. આ ક્રિયાને લિમિંગની પ્રક્રિયા કહેવામાં આવે છે અને એના કારણે વનસ્પતિને નુકસાન થતું અટકે છે અને સાથે વનસ્પતિ અને પાકને કોઈ પણ જાતનું નુકસાન થતું નથી. જો જમીનમાં આલ્કલાઇન એટલે કે પીએચ 7 કરતાં વધારે હોય તો એમાં હ્યુમસ જે છે એસિડિક પદાર્થ કે જે કેલ્શિયમ સલ્ફેટ ઉમેરી અને એનું પીએચ 6.5 થી 7.5 વચ્ચે લાવવામાં આવે છે, બરાબર. આ એક વર્ડ ખાસ યાદ રાખજો, લિમિંગ. આ શું છે, તો કે એસિડિક જમીનને બેઝિક બનાવવા માટેની પ્રક્રિયા, બરાબર. પછી આલ્કલી અને સેલાઇન જમીનમાં ક્ષારોનું સપાટી પરનું શોષણ, ઝડપ જમીન પર પાણીનો ભરાવો કરવાથી ક્ષારો પાકના મૂળિયાના વિસ્તારોથી પણ નીચે જતા રહે છે. એટલા માટે થઈ અને શું કરવાનું છે, તો કે આ પ્રક્રિયા કરવાની છે. ક્ષાર અવરોધક પાક ઉગાવવાથી પણ જમીનમાં ક્ષારનું પ્રમાણ ટકાવી શકાય છે. અમુક ક્ષાર અવરોધક પાક હોય એને ઉગાવી દો એટલે જે છે એ એમાં ટકી રહે. એ સિવાય તો કે જીપ્સમ એટલે કે ચીરોડી પાણીમાં ઓછો દ્રાવ્ય પદાર્થ છે જે સોડિયમને જમીનમાંથી દૂર કરે છે અને જમીન વધુ પારગમ્ય બનાવે છે. તો આવી બધી પ્રક્રિયા દ્વારા જમીન જે છે એને જમીન ખરાબ ન થાય, એને અસર ખાતરના લીધે એની ફળદ્રુપતામાં ઘટાડો ન થાય એના માટે અટકાવવાના ઉપાયો છે કે જો એસિડિક જમીન હોય તો એમાં બેઝિક ખાતર નાખી દો, બેઝિક આલ્કલાઇન જમીન હોય તો એમાં એસિડિક પદાર્થ એડ કરી દો. એટલે જમીનનું સંતુલન કેવું રહે, તો કે જળવાઈ રહે અને વનસ્પતિને જરૂરી પોષક તત્વો બધા જ અંદરથી મળી રહે. તો આજે છે આપણું ખાતરનું ફર્ટિલાઇઝર્સ જે છે અહીંયા કમ્પ્લીટ થઈ જાય છે. અને આ ખાસ નાના નાના ક્વેશ્ચન ઘણા બધા છે જે કરી લેજો. અને એક મોટો ક્વેશ્ચન કે મેન્યુફેક્ચર ઓફ યુરિયાનું ઔદ્યોગિક ઉત્પાદન, એ આપણે ક્વેશ્ચન એક બાકી રહી છે જેને આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈ લઈશું. ઓકે, થેન્ક યુ.